ડીસાના બિલ્ડરો દ્વારા કેનાલની જમીનમાં મકાનો બનાવી દેવાની ઘટના સામે આવી સર્વે નંબર ની જમીન દાંતીવાડા સિંચાઈ કેનાલમાં સંપાદન થયેલ છે ડીઆલઆર દ્વારા ખોટા હદ નકશા બનાવતા ખેડૂતોની જમીનમાં દબાણ થયું હોવાના આક્ષેપ ડીસાસરમાં કાંઠ રોડ પર આવેલ સર્વે નંબર ઓગણસાઠમાં બિલ્ડરો દ્વારા દાંતીવાડા સિંચાઈ કેનલમાં સંપાદન થયેલ જમીનમાં મકાનો બનાવી અને વેચાણ કરતા હોવાનો તેમજ ડીએલઆર કચેરી દ્વારા ખોટી માપણી સીટ બનાવતા બિલ્ડરે ખેડૂતની જમીન પર દબાણ કરી હોવાના આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ બનાસકાંઠા કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે છે સંપાદન થયેલ જમીન પણ આવેલ જોકે આ કેનાલ વર્ષોથી બંધ છે જે સર્વે નંબર ઓગણસાઠ માંથી ડીપી રોડ નીકળેલ છે તેની બાજુમાં સર્વે નંબર ત્રેસઠ માં ડીસા ના ખેડૂત મહેશ કુમાર વિનોદ ચંદ્ર પઢિયાર ખેતર આવેલું છે જેથી સર્વે નંબર ઓગણસાઠ ની ખેતી જમીનમાં

મહેશભાઈ રજૂઆત કરવા છતાં ડીઆઈએલઆર કચેરી સિટી સર્વે કચેરી તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ કોઈ તટસ્થ તપાસ કરવામાં આવતી નથી જેથી આ જમીને રિલેટેડ જ્યાં સુધી રેકોર્ડ ઉપર કાર્યવાહી ક્લિયર ન થાય ત્યાં સુધી કોઈ નોંધ ન પાડવા તેઓએ અરજી આપેલ હોવા છતાં નોંધ પાડવાનું ચાલુ રાખેલ છે કેનાલની જમીનમાં દબાણ કરી બિલ્ડરોએ ગેરકાયદેસર બાંધકામ અને ખેડૂતોની જમીનમાં દબાણ કરેલ છે જેથી આ બાબતે તેમણે સર્વે નંબર ઓગણસાઠ ની ટોટલ ગોળ માપણી કરી કોની કેટલી હદ નક્કી થાય છે તે રેકોર્ડ આધારે હદ નિશાન નક્કી કરી આપવામાં આવે તો કયા સર્વે નંબરના કોનું કેટલું થઈ શકે કરવા રજૂઆત કરી છે અંગે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ કચેરીના સર્વેયર મનીષભાઈ મોદીએ જણાવ્યું હતું કે આ જગ્યાની માપણી સાત આઠ વર્ષ અગાઉ થયેલી છે જ્યારે ખેડૂતની માંગણીના આધારે ટોટલ સર્વે નંબરની માપણી કરવાની હજુ બાકી છે બીરો રિપોર્ટ